સાબરકાંઠા જિલ્લાના ખેડબ્રહ્મા શહેરમાં વીજળી બચાવો ઝુંબેશમાં યુજીવીસીએલ કચેરીમાં દિવાતરે અંધાર જોવા મળી રહ્યું છે. અત્યારની ગ્લોબલ વોર્મિંગની પરિસ્થિતિને ધ્યાને લઈને વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિત દેશની રાજ્ય સરકારોની સાથે એનજીઓ તમામ સંસ્થાઓ મોટી મોટી જાહેરાતો દ્વારા વીજળી બચાવનું અભિયાન ચલાવે છે, પણ અહીં ખેડબ્રહ્માની યુજીવીસીએલ કચેરીમાં દિવાતરે જ અંધારું જોવા મળી રહ્યું છે. અત્યારે હાલ ઉનાળાની સખત ગરમીના કારણે ઠેર ઠેર એર કન્ડિશનર, કૂલર, પંખા દ્વારા ગરમીથી બચાવવા પ્રયત્નો કરી રહ્યા છે તે સ્વાભાવિક છે, પણ સાથે સાથે ગ્લોબલ વોર્મિંગની અસરના કારણે પૃથ્વીની પ્રકૃતિની સમયચક્ર ફરી જતાં કઈ ઋતુ ક્યારે શરૂ થાય છે તેનું કોઈ નક્કી નથી. હાલની પરિસ્થિતિ મુજબ વીજળીનો વપરાશ દિન પ્રતિદિન વધી રહ્યો છે, પણ સાથે વીજળી બચાવવી પણ જરૂરી છે જેથી ભવિષ્યમાં આવનારી પેઢીને કોઈ તકલીફ ના પડે. પણ આ અહીં વાત તદ્દન અલગ જ છે. ખેડબ્રહ્માની યુજીવીસીએલ કચેરીમાં ડેપ્યુટી એન્જિનિયર સહિત આજુબાજુની ચેમ્બરો સહિત અધિકારીઓની ચેમ્બરોમાં કોઈ હાજર જ નહોતું, છતાંય પંખા તથા લાઇટ ધમધોકાર ચાલુ હતા. ખેડબ્રહ્મા યુજીવીસીએલના ડેપ્યુટી એન્જિનિયર વીએસ કટારા બાજુની ખુલ્લી જગ્યામાં સલામતી સપ્તાહની ઉજવણી કરી રહ્યા હતા. તે સમય દરમિયાન ચાલુ રહેલ પંખા તથા લાઇટ બાબતોનું ધ્યાન દોરતા તેમણે જણાવ્યું હતું કે અમને બધી ખબર છે કહીને વાત ટાળી દીધી હતી. રમેશ વૈષ્ણવ, ZS TV.